રાણપુરમાં પ્રમુખ સ્વામી મહારાજ માર્ગનો લોકાર્પણ વિધિ સમારોહ યોજાયો. વિશ્વવંદનીય સંત વિભૂતિ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ 1.5 વર્ષ પહેલા સાળંગપુર ખાતે બ્રહ્મલીન થયા છે ત્યારે તેઓનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ બોટાદ જિલ્લાના રાણપુર ખાતે યોજાયો હતો. ત્યારે રાણપુર ગ્રામ પંચાયત દ્વારા રાણપુર પોલીસ સ્ટેશનથી રેલવે સ્ટેશન સુધીનો માર્ગ પ્રમુખ સ્વામી માર્ગ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. સાથે રાણપુર સ્વામિનારાયણ મંદિર પરિસરમાં આવેલ રાણપુરને પીવાનું પાણી પૂરું પાડતી પાણીની ટાંકીને પ્રમુખ સ્વામીની જલધારા નામથી જાહેર કરવામાં આવ્યું હતું. આજે સાળંગપુરથી આવેલ સંતોની હાજરીમાં પ્રમુખ સ્વામી માર્ગ અને પ્રમુખ સ્વામી જલધારાનું વિધિવત રીતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે વિશાળ સત્સંગ સભા યોજાઈ હતી, જેમાં રાણપુરના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ખાસ હાજર રહ્યા હતા. આ સાથે સંતોએ બનાવેલ મહાપ્રસાદનો પણ સત્સંગીઓએ લાભ લીધો હતો. વિશ્વવિંદનીય સંત વિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આજથી લગભગ 1.25 વર્ષ પહેલાં આ લોકમાંથી અંતર્ધ્યાન થયા. એ નિમિત્તે વિશ્વભરમાં તમામ સેન્ટરોની અંદર પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ આપતા કાર્યક્રમો યોજાયા અને વિવિધ સ્થળોના નામ પ્રમુખ સ્વામી મહારાજ સાથે જોડવામાં આવ્યા. એ જ ઉપક્રમે રાણપુર ખાતે પણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની શ્રદ્ધાંજલિ સભા વિરાટ સંખ્યાની અંદર યોજાઈ હતી. આ ઉપક્રમે તત્કાલીન ગ્રામ પંચાયત અને તેના સભ્યોએ રાણપુર પોલીસ સ્ટેશનથી રાણપુર રેલવે સ્ટેશન સુધીના માર્ગને પ્રમુખ સ્વામી મહારાજ માર્ગ તેમજ BABS સ્વામિનારાયણ મંદિર પરિસરમાં આવેલી સમગ્ર રાણપુર ગામને પાણી પૂરું પાડતી ટાંકીનું નામ પ્રમુખ સ્વામી જલધારા આપવાનું ઠરાવેલ હતું. તે નિમિત્તે આજનો લોકાર્પણ સમારંભ યોજવામાં આવ્યો, જેમાં BABS સંસ્થાના વડીલ સંતો તેમજ સમગ્ર હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા અને યોજાયેલ લોકાર્પણ સમારંભમાં સેંકડોની સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા અને સૌએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો. અને આ નિમિત્તે પ્રમુખ સ્વામી મહારાજ માર્ગ તેમજ પ્રમુખ સ્વામી જલધારાનું લોકાર્પણ વિધિવત રીતે કરવામાં આવ્યું. આ નિમિત્તે BABS મંદિર પરિસરની અંદર સૌ માટે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને આ નિમિત્તે કોમી એખલાસના દર્શન પણ સમગ્ર ગ્રામજનોને થયા. સૌની સુખાકારી માટે BABSના સંતો દ્વારા પ્રાર્થના પણ કરવામાં આવી છે.